જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, ફરીબડી જય ગુરુદેવ. નવીક ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. અલગ અલગ પ્રકારના ઇંગ્લિશની અંદર જે તમારી સામે જે વિડિયા જે અમે મૂકી રહ્યા છીએ, અમારી એવી અપેક્ષા છે કે એ દરેક વિડીયો તમે સારી રીતે જોતા હશો, બહુ ધ્યાનપૂર્વક સાંભળતા હશો, દરેક એક્સરસાઇઝ બહુ સારી રીતે તમે કરતા હશો. સમય એ રીતનો અત્યારે છે, ઓનલાઈન જો છે તો ઓનલાઈન પ્રમાણે તમારે એ રીતે લર્નિંગ કરવાનું છે. અમે અત્યારે એ રીતે તમને લોકોને ટીચિંગ કરાવી રહ્યા છે. તમારે લર્નિંગ એટ હોમ, ઘરે બેઠા બેઠા એ રીતનું કરવાનું છે. જે અહીંયાથી જે તે સબ્જેક્ટના, જે વિષયના, અલગ અલગ પ્રકારના જે પ્રકારના વિડીયાઓ તમારી સામે આવી રહ્યા છે, એને તમારે બહુ સારી રીતે, સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બહુ શાંતિપૂર્વક એ વિડીયા તમારે સાંભળવાના છે, હિયરિંગ કરવાના છે, લિસનિંગ કરવાના છે. પછી જે કંઈ વર્ક તમને આપવામાં આવે એ વર્ક તમારે બહુ સારી રીતે રેગ્યુલરલી કરવાનું રહેશે. હવે ઘણી વખત એવું થાય છે કે અમુક ચેપ્ટરની અંદર અમુક બાબતો જે છે એ તમને સમજાતી ન હોય, તો એનું ફરીવાર તમે લોકો રિવિઝન કરો, વિડીયો ફરીવાર તમે લોકો જુઓ અને એક્સરસાઇઝ સતત કરતા રહો. ઇંગ્લિશની આપણે વાત કરીએ છીએ, સ્ટાન્ડર્ડ 9 અને 10 ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં અલગ અલગ પ્રકારના વિડીયો તમે સંપૂર્ણ આગળના જે બધા વિડીયો છે એ જુઓ, તો જ તમને લોકોને આઈડિયા આવશે, તો જ સમજાશે. બીજું, વધારે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. ગ્રામર જે છે એ કોઈ એક ચોક્કસ નક્કી કરેલું એક બીમાની અંદર ઢોળેલી કોઈ બાબત નથી કે આટલું કરી નાખો એટલે બધું તમને આવડી જાય. એવું ઇંગ્લિશ ગ્રામરમાં અથવા કોઈ પણ ગ્રામરની અંદર, વ્યાકરણમાં એવું હોતું નથી. એને તમારે બહુ સમજવાનો પ્રયત્ન કરવો પડે, એની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડે, લર્નિંગ કરવું પડે, રિવાઇઝ કરવું પડે, ત્યારે તમે લોકોને એ ગ્રામર સારી રીતે સમજાય. ઓકે મિત્રો, આજનો જે આપણો જે ઇંગ્લિશ ગ્રામરનો જે ટોપિક છે એ છે કાઇન્ડ્સ ઓફ એડવર્બ. કાઇન્ડ્સ એટલે પ્રકાર, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, યાને કે ક્રિયા વિશેષણના પ્રકારો. હવે અહીંયા તમને આ બે શબ્દને તમે અલગ પાડી દો, અહીંયા એડ અને અહીંયા વર્બ. વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયાપદમાં એડ એટલે ઉમેરો થાય. અહીંયા મેં તમને આપ્યું, જો ક્રિયાપદની કોઈ પણ વિશિષ્ટતા કે પ્રકાર, કોઈ પણ વર્બ હોય, દાખલા તરીકે રન યાને કે દોડો, દાખલા તરીકે લર્ન શીખવું, દાખલા તરીકે રાઇટ લખવું, તો એ બધા ક્રિયાપદ છે. ઓકે, અહીંયા આપ્યું છે ક્રિયાપદની કોઈ પણ વિશિષ્ટતા, યાને કે રન હોય બરાબર છે તો દોડવું થાય, રન એટલે, પણ હું એમ તમને કહું ક્વિકલી, ઝડપથી, સ્લોલી, તો એની અંદર ઉમેરેલું એક વિશિષ્ટતા છે, એનો પ્રકાર છે. ખ્યાલ આવી ગયો તમને? એ જ્યારે દર્શાવતા હોય એવા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. રન ક્વિકલી, ઓકે, ઇટ સ્લોલી, ધીમેથી, તો એની અંદર એ જે ક્રિયા જે તમને આપેલી છે એ ક્રિયાની અંદર શું કર્યું, તો કે એડ, વધારો કર્યો છે. એટલે જે ક્રિયામાં જે કોઈ પણ પ્રકારની વિશિષ્ટતા કે કોઈ પ્રકારનો વધારો કરવામાં આવે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. હવે ક્રિયા વિશેષણના 3 પ્રકાર અહીંયા મેં તમને લોકોને આપવાનો પ્રયત્ન કર્યો છે. 3 પ્રકાર આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. 3 છે, અલગ અલગ પ્રકારના 3 છે. હવે એ 3 જે કાઇન્ડ્સ છે એમાં નંબર 1 છે એડવર્બ ઓફ ટાઈમ, ઓકે, કાળવાચક વિશેષણ. 2 નંબર છે એડવર્બ ઓફ પ્લેસ, યાને કે સ્થળ દર્શક એ તમે લોકોને આપેલા છે એ સ્થળ દર્શક ક્રિયા વિશેષણ છે. નંબર 3 ઉપર છે એડવર્બ ઓફ ફ્રિકવન્સી, યાને કે આવૃત્તિવાચક, એ પણ ક્રિયા વિશેષણ છે. આ 3નો આજે આપણે અભ્યાસ કરીશું.
3A3 ઓકે નંબર 1 ઉપર આપણે જઈએ મિત્રો નંબર 1 છે એડવર્બ ઓફ ટાઈમ યાને કે કાળવાચક વિશેષણ સમયવાચક વિશેષણ કયા કયા પ્રકારના હોય કેવી રીતે હોય તો કે જ્યારે તમને સમયની વાત કરવામાં આવે ત્યારે પહેલો શબ્દ આપણે આવે વેન ક્યારે થયો શબ્દ વેનથી જવાબ તમને મળશે એ શું મળશે સમય મળશે ટાઈમ મળશે પછી હાઉ ઓફન હાઉ લોંગ એ રીતે મળે કેટલો સમય ટાઈમ નાઉ યાને કે અત્યારે ક્યારે તો કે અત્યારે ક્યારે તો કે ટુડે આજે ક્યારે તો કે આવતીકાલે ટુમોરો સમય પણ બતાવવામાં આવે તો આવા જે શબ્દો તમને જે આપેલા હોય ટુડે ટુમોરો નાઉ હાઉ લોંગ હાઉ ઓફન તો એ શબ્દ જે છે એ શું બતાવે છે તો કે ક્રિયા વિશેષણ બતાવે છે એ ક્રિયા જે છે એની વિશિષ્ટતા પ્રકારે એ તમને લોકોને બતાવવામાં આવે છે હવે અહીંયા એના એક્ઝામ્પલ છે જુઓ નંબર 1 હી વિલ કમ તે આવશે ટુમોરો ક્યારે આવશે આવતીકાલે તો અહીંયા જે ટુમોરો જે શબ્દ તમને આપ્યો છે એ છે એડવર્બ ઓફ ટાઈમ ટુમોરો શું છે એડવર્બ ઓફ ટાઈમ સેકન્ડ માય એક્ઝામ્સ બિગિન શરૂ થઈ ઓન 15th માર્ચ ક્યારથી શરૂ થઈ તો કે 15મી માર્ચથી તો અહીંયા જે 15મી માર્ચ જે છે એ તમને બતાવે છે એડવર્બ ઓફ ટાઈમ આઈ પે ઈએમઆઈ હું ઈએમઆઈ ચૂકું છું મંથલી યાને કે માસિક દર મહિને ઇયરલી ઓકે વીકલી આવા શબ્દો જ્યારે તમને લોકોને આપેલા હોય ઇયરલી મંથલી ક્વાર્ટરલી ડેઇલી તો એને કહેવાય એડવર્બ ઓફ ટાઈમ મંથલી નેક્સ્ટ જુઓ હી ઇઝ રનિંગ ફાસ્ટ નાવ તો અહીંયા જે છે એ નાવ જે શબ્દ જે છે એ બતાવે છે એડવર્બ ઓફ ટાઈમ અત્યારની એક ક્રિયા છે હાલની એક ક્રિયા તમને બતાવવામાં આવી છે એટલા માટે આપણે એને એ એડવર્બ ઓફ ટાઈમમાં લીધેલી છે ઓકે મિત્રો આવા ઘણા બધા વર્ડ્સ છે અલગ અલગ પ્રકારના જુદા જુદા શબ્દો જે છે એ તમને આપેલા હોય લાસ્ટ હોય રેગ્યુલરલી હોય યેસ્ટરડે હોય ગઈકાલે હું ગયો હતો ક્યારે ગયો હતો તો કે ગઈકાલે ગયો હતો ઓકે આઈ વેન્ટ ટુ રાજકોટ યેસ્ટરડે લાસ્ટ સન્ડે કે જેની અંદર વેન હાઉ લોંગ હાઉ ઓફનથી જે જવાબ મળે છે એ શબ્દને આપણે કહેશું એડવર્બ ઓફ ટાઈમ સેકન્ડ ઉપર જઈએ એડવર્બ ઓફ પ્લેસ યાને કે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ સ્થળ આવે એટલે તમારા મગજમાં સીધું શું આવે વેર WHERE વેર એટલે ક્યાં સ્થળ બતાવે વેરથી તમે ગમે ત્યારે પ્રશ્ન પૂછો વેર આર યુ ગોઈંગ તો એમ કે આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ વેર ઇઝ યોર ફાધર તમારા પપ્પા ક્યાં છે તરત તમે જવાબ આપો માય ફાધર ઇઝ ઇન ધ રૂમ રૂમમાં છે ઇન ધ ઓફિસ ઓફિસમાં છે એ રીતે તમને જવાબ મળશે હિયર અહીં ધેર ત્યાં ત્યાં છે ઓકે ધ બોયઝ આર પ્લેઇંગ ધેર ત્યાં ઓકે એવું છે માય બ્રધર ઇઝ ઇટિંગ બ્રેકફાસ્ટ હિયર અહીં અહીંયા મૂક્યું છે એટ હોટલ હોય એટ શોપ હોય એ રીતે શબ્દ મુકાય ઓન હોય ઓન ધ ટ્રી ક્યાં તો કે ઓન ધ ટ્રી ઓકે અંડર ધ બેન્ચ ઓકે એ રીતે તમે શબ્દ મૂકી શકો છો એક્ઝામ્પલ અહીંયા મેં તમે લોકોને બે આપેલા છે કેના તો કે એડવર્બ ઓફ પ્લેસીસના સી ઇઝ સ્ટેન્ડિંગ ઇન સાઇડ અંદરની બાજુ સ્ટેન્ડિંગ એટલે ઊભી છે આઉટસાઇડ બહારની બાજુ ઊભી છે તો અહીંયા ઇનસાઇડ જે છે એ છે એડવર્બ ઓફ પ્લેસ નેક્સ્ટ મિસ્ટર પટેલ ઇઝ ઇન ધ શોપ દુકાનમાં છે ક્યાં છે દુકાનમાં તો અહીંયા ઇન ધ શોપ જે છે એ છે એડવર્બ ઓફ પ્લેસ એમાં કેનો વધારો કર્યો છે તો કે મિસ્ટર પટેલ છે તો ક્યાં છે એની અંદર એનો યુઝ કર્યો છે અહીંયા સ્ટેન્ડિંગ ઊભા છે ક્યાં ઊભા છે તો કે ઇનસાઇડ તો અહીંયા સ્ટેન્ડ જે છે એ ક્રિયાપદ છે વર્બ છે એની અંદર વિશિષ્ટતા મૂકી છે ઓકે નેક્સ્ટ નંબર 3 કાઇન્ડ્સ ઓફ એડવર્બ એડવર્બ ઓફ ફ્રિકવન્સી એડવર્બ ઓફ ફ્રિકવન્સી એટલે આવૃત્તિ વાચક અહીંયા તમે લોકોને એવું થાય કે ભાઈ ફ્રિકવન્સી એટલે શું તો કે વેરી ઇઝી હંમેશા ઓલવેઝ નેવર કદી નહીં ટ્વાઇસ બે વાર
સેલ્ડમ, ક્યારેય નહીં, ક્યારેક, એવું ક્યારેક જ બનતું હોય એના માટે આપણે સેલ્ડમનો યુઝ કરીએ છીએ. આવા ઘણા બધા વર્ડ્સ છે કે જેની અંદર ફ્રિકવન્સીનો ઉપયોગ થાય. ફ્રિકવન્સીનો મતલબ થાય આવૃત્તિ, વાચક, ક્રિયા, વિશેષણ, અલગ અલગ પ્રકારનું મૂકવું હોય છે કે જેની અંદર હા ઓપનથી પ્રશ્ન પૂછવામાં આવે છે એ ફ્રિકવન્સીનો જવાબ આવે. વન્સ, ટ્વાઇસ, રેગ્યુલરલી, ફ્રિકવન્ટલી, રેરલી, ઓફન, નોર્મલી, એવા શબ્દોનો એની અંદર યુઝ થતો હોય છે. અહીંયા મેં તમે લોકોને ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. થ્રી એક્ઝામ્પલ્સ આર ગિવન ઓન ધ બોર્ડ. નંબર વન, આઈ ઓલવેઝ વિઝિટ ધ ટેમ્પલ. તો અહીંયા શબ્દ આવ્યો ઓલવેઝ, હું હંમેશા. શું? તો કે વિઝિટ, મુલાકાત લઉં છું. ટેમ્પલ એટલે કે મંદિર, હું હંમેશા મંદિરની મુલાકાત લઉં છું. ધ બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ. બાર્કિંગ ડોગ એટલે ભસતો કૂતરો ક્યારેય કરડે નહીં, એટલે એના માટે મેં શબ્દ મૂક્યો છે સેલ્ડમ. હી કેમ ટુ માય ઓફિસ. એ મારી ઓફિસે આવ્યો. ટ્વાઇસ એટલે કેટલી વાર? બે વાર. ઓકે, વન્સ એક વાર. ઓકે, બે વખત મારી ઓફિસે તે આવ્યો. આ રીતે આપણે એને કાઇન્ડ્સ ઓફ એડવર્બના પ્રકારો મૂક્યા છે. હવે અહીંયા હું તમે લોકોને હોમવર્કમાં એક્સરસાઇઝ આપવાનો છું. એક્સરસાઇઝની અંદર તમે લોકોને બ્લેન્ક્સ આપેલી છે. એ બ્લેન્ક્સ તમે શાંતિથી સારી રીતે સોલ્વ કરજો. ઓકે, તમને ચોક્કસ એના જવાબ પણ મળશે. એ રીતે અહીંયા તમને એ ક્રિયા વિશેષણના પ્રકારો આપેલા છે. ઓકે મિત્રો, અસ્તુ, ફરીવાર આપણે મળીશું. જય ગુરુદેવ, જય હિન્દ.